માં 208 પોઈન્ટનો સુધારો તમને જોવા મળી રહ્યો છે. મહત્વનું છે માર્કેટ કેપ. ખરીદારીના જ મોડ દેખાઈ રહ્યા છે. 3-4 સ્ટોક વધતા અને એક સ્ટોક ઘટતો. તો બ્રોડર માર્કેટ હોય કે આજે બેંક નિફ્ટી હોય ટેકો આપશે તો ડેફિનેટલી નિફ્ટી 18,000 લેવલની પાસે પહોંચવાની કેશ માર્કેટમાં કોશિશ કરશે અને સસ્ટેન થવાની પણ કોશિશ કરશે. બ્રોડર માર્કેટમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ GSFC સમાચારોને પગલે 7.5% ઉપર તમને અત્યારે જોવા મળશે. સાથે જ ડાયમંડનું કાઉન્ટર પણ જુઓ તો ઓલમોસ્ટ 3% પાસે ત્યાં સ્ટ્રેન્થની અત્યારે જગ્યા દેખાઈ રહી છે. રુચિરા પેપર ગઈકાલે પણ તમે જો પેપર સ્ટોક્સ ખાસા બઝિંગ હતા તો આજે પણ નજર રાખીશું. કારણ કે અત્યારે આપણે ટ્રેડિંગ સેશનમાં એન્ટ્રી લઈ રહ્યા છે. 17,900 ઉપર નિફ્ટીએ શરૂઆત આપી છે. 47 પોઈન્ટ ઉપર બેંક નિફ્ટી 186 પોઈન્ટ ઉપર શરૂઆત આપી ચૂક્યું છે. મિડકેપમાં 100 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 172 પોઈન્ટ ઉપર છે. માર્કેટ બ્રેથ ક્લિયર પોઝિટિવ છે. તમે સ્ક્રીન પર લેફ્ટ સાઈડ પર NSEના એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોતા હશો તો એક જ સ્ટોક ઘટી રહ્યો છે. એની સામે 3-4 સ્ટોક વધતા દેખાઈ રહ્યા છે. આજના ટોપ ગેનરમાં ONGC, M&M, HUL, મારુતિ, આઈશર, BPCL સાથે જ SBI, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર તમને જોવા મળશે. ઇનફેક્ટ હીરો મોટોકોર્પ પણ તમે જુઓ આ મહિના દરમિયાન ફાઇનલી હવે પોઝિટિવ થતો દેખાઈ રહ્યો છે. દબાણ છે તો ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, ગેલ, વિપ્રો, HCL ટેક. એટલે આજે પણ તમે જુઓ તો IT કંપનીઝમાં એક કન્સોલિડેશન છે જે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. એક HUL ને બાદ કરતાં બ્રિટાનિયા, ડાબર જેવા ઇવન નેસ્લેમાં તમે જો FMCGમાં અત્યારે દબાણ વધતું દેખાઈ રહ્યું છે. HDFC બેંક થોડો વીક થયો છે. નજર રાખીશું બેન્કિંગ સ્ટોક્સમાં. બ્રોડર માર્કેટમાં તમે જો GSFC, સોમાની સિરામિક, રેમન્ડ આ ત્રણેય કાઉન્ટર ફોકસમાં. GNFC પર નજર કરો. તેજસ નેટવર્ક 3% ઉપર શરૂઆત આપતું. બર્ગર કિંગ પર નજર કરો. ત્યાં તમે જો ગઈકાલે ક્લોઝિંગ સમયથી જે ખરીદારી આવી છે એ આગળ વધી રહી છે. એવા નઝારા ટેક 2.5% ઉપર છે. BSEમાં ખરીદારી છે. PSP પ્રોજેક્ટ તમે જોઈ લો. આ બધામાં સારી એવી સ્ટ્રેન્થ અહીંયા બિલ્ડ થઈ રહી છે. તો દબાણ છે બજાજ હેલ્થકેર, ઝી એન્ટરટેનમેન્ટ, આઇનોક્સ લીઝર, કેડિલા હેલ્થ, આંધ્રા શુગર. આ બધા કાઉન્ટરમાં અત્યારે કન્સોલિડેશન તમને જોવા મળશે. 17,880 લેવલ અત્યારે નિફ્ટી પર આવતા અને બેંક નિફ્ટી 38,340 લેવલ પર. નિમેશ, નિફ્ટી બેંક નિફ્ટી સર, નિફ્ટીની અંદર જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે ક્યાંક ને ક્યાંક સાયકોલોજિકલ રેઝિસ્ટન્સ એરિયા 17,900-18,000 ના પાસે રેઝિસ્ટન્સ ફેસ કરી રહી છે. એક તેજીને બ્રેક લાગી રહ્યું લાગી રહ્યું છે. પરંતુ ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર જોવા જાય તો બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર મજબૂત છે અને બેંક નિફ્ટીની અંદર મને લાગે છે કે ઇન્ટ્રાડે પોઈન્ટ ઉપરથી 38,450 ને લેવલ આવી રહ્યા છે. જો 38,450 ઉપર નીકળે છે તો એક મેજર રેઝિસ્ટન્સ એરિયા જે આવી રહ્યા છે 39,000 આવી રહ્યા છે. એટલે વિધિન 700 પોઈન્ટ એક મેજર રેઝિસ્ટન્સ એરિયા નથી, એક મોમેન્ટમ બિલ્ડ થઈ શકે છે. એટલે 38,450 ઉપર બેંક નિફ્ટીની અંદર વ્યૂ મારો બુલિશ છે. ખરીદી કરવાની સલાહ છે. નિફ્ટીની અંદર આપણે કન્સોલિડેશન જોઈશું અને બેંક નિફ્ટીની અંદર 17,950 જે છે મેજર રેઝિસ્ટન્સ એરિયા સાબિત થઈ શકે છે.